नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आपनो हार्दिक स्वागत। धोरण 10 सामाजिक विज्ञान विषय विषयांक भारतनो सांस्कृतिक वारसो शिल्प और स्थापत्य। यह लेक्चर ने अंदर आपणे जोयुं के भारत छे ए सांस्कृतिक वारसानी दृष्टिए घणुं बधुं महत्वनुं स्थान धरावे छे, बराबर छे। एमां शिल्प और स्थापत्य क्षेत्रे विश्वमां घणुं बधुं अजोड और महत्वनुं स्थान धरावे छे। एमां आपणे जोयुं हतुं के शिल्प स्थापत्य, बराबर है कि शिल्प एटले कि शिल्पी पोतानी ज्ञान कला कौशल्य आधारित अथवा हथोड़ी छीणी वडे कोईपण लाकड़ा पत्थर में कोई कंडारवानी कृति, बराबर है कि एने आपणे शुं कहता शिल्प कहता था। पछी त्यार पछी स्थापत्य एटले कि बांधकाम, प्राचीन समय में स्थापत्य छे ने वास्तु तरीके ओळखवामां आवतो हतो अने वास्तु छे ए प्राचीन शब्द हतो। त्यार पछी आपणे जोयुं हतुं के मौर्य त्यारे आपणे जोयुं हतुं के नगर रचना, बराबर है कि प्राचीन भारत है एनी नगर रचना जोई थी। एनी अंदर आपणे मोहजेदड़ो, पछी हड़प्पा, धोड़ावीरा, लोथल आ बधे विषय छे एनो आपणे अभ्यास करी गया कि प्राचीन भारतना नगर रचनाओ छे एमां मोहजेदड़ो, हड़प्पा, धोड़ावीरा, लोथल ए 11 लेक्चरनी अंदर आपणे अभ्यास कर्यो हतो। हवे आजे आपणे जोवानुं छे मौर्यकालीन कला, बराबर छे कि मौर्यकालीन कला। मौर्यकालीन कला छे एमां स्तूपनो समावेश थाय, स्तूप, बराबर छे कि मौर्यकालीन कला एमां स्तूप एटले कि स्तूप एटले शूँ, पहला तो ये प्रश्न थाय, बराबर छे कि स्तूप एटले शूँ। तो स्तूप एटले कि भगवान बुद्धना, बराबर छे, देहावसान पछी देहावसान एक पात्र में मूकी अने एना उपर अर्धगोड़ाकार इमारत बनावामां आवे एने स्तूप कहेवामां तरीके ओळखवामां आवे छे। तो स्तूप एटले शूँ? तो आपणे जोईए के मौर्यकालीन कला में स्तूप, बराबर छे, एटले मौर्यकालीन कला में स्तूप एटले शूँ? तो के भगवान बुद्धना अथवा बोधना देहावशेषोने, बराबर छे, देहावशेषोने एक पात्र में मूकीने अर्धगोड़ाकार स्वरूपे बनावामां आवती इमारतोने स्तूप तरीके ओळखवामां आवे छे। स्तूप तरीके ओळखવામાં આવે છે। શું કીધું કે સ્તૂપ? સ્તૂપ એટલે કે ભગવાન બુદ્ધના દેવાસનને એક પાત્રમાં મૂકી, એટલે કે એના જે હાડપિંજર હાડકાઓ જે છે, બરાબર છે, એના દેવ હાવસોને એક પાત્રમાં મૂકી અર્ધગોળાકાર સ્વરૂપે બનાવવામાં આવતી ઇમારતને, બરાબર છે કે દેહપાત્રમાં મૂકી અને એના ઉપર અર્ધગોળાકાર સ્વરૂપે આ રીતે અર્ધગોળાકાર સ્વરૂપે જે એના ઇમારતો બનાવવામાં આવે, બરાબર છે, એને આપણે સ્તૂપ તરીકે ઓળખીએ છીએ। આ સ્તૂપ છે, આ ઉપરાંત, બરાબર છે કે આ સ્તૂપો બૌદ્ધગુપ્તના આ સ્તૂપ તરીકે ઓળખવામાં આવે તો અશોકના સમયમાં 5 આવી સ્તૂપો છે એ જાણીતી હતી। સમ્રાટ અશોકના સમયમાં આવી 5 સ્તૂપો જાણીતી હતી। શું કે છે કે સમ્રાટ અશોકના સમયમાં આવી 5 સ્તૂપો છે જાણીતી હતી। કઈ 5? કે પેલું સાચીની સ્તૂપ, પછી સારનાથ સ્તૂપ, બીજું છે સારનાથની સ્તૂપ, ત્રીજું છે બેરતેનો
બેરતનોની સ્તૂપ, બરાબર છે, બેરતનો સ્તૂપ. ચોથી છે નંદનગઢની સ્તૂપ, નંદનગઢની સ્તૂપ. અને પાંચમી છે, બરાબર છે કે પાંચમી, પેલી સાચીની સ્તૂપ, બીજી સારનાથની સ્તૂપ, બેતરની સ્તૂપ, પછી નંદનગઢની સ્તૂપ અને ગુજરાત દેવોની સ્તૂપ. ગુજરાત મોરીની સ્તૂપ. આ પાંચ ગુજરાત દેવોની મોરીની સ્તૂપ, આ પાંચ સમ્રાટ અશોક છે એના સમયમાં આ સ્તૂપો છે એ જાણીતી હતી. ત્યાર પછી આ સ્તૂપો છે, બરાબર છે કે સ્તૂપ એટલે શું થાય કે ભગવાન બુદ્ધના દેહાવસોને એક પાત્રમાં મૂકીને અર્ધગોળાકાર સ્વરૂપે બનાવવામાં આવતી ઇમારતોને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. સમ્રાટ અશોકના સમયમાં આવી કેટલી સ્તૂપો જાણીતી હતી? પાંચ સ્તૂપો જાણીતી હતી. કઈ? કે સાચીનો સ્તૂપ, સારનાથની સ્તૂપ, પછી બેરતેનનો સ્તૂપ, પછી નંદનગઢની સ્તૂપ, પછી ગુજરાતમાં દેવોની મોરીની, દેવની મોરીની સ્તૂપ. આ પાંચ સ્તૂપો છે આ જાણીતી હતી. આ ઉપરાંત કે આ ઉપરાંત મકબરા, બરાબર છે, આ ઉપરાંત સ્તૂપો, વિહારો, મઠો એ પણ અશોક, સમ્રાટ અશોકના સમયમાં બાંધવામાં આવ્યા હતા. અને સમ્રાટ અશોકના સમયમાં, બરાબર છે કે જૈન સમ્રાટ અશોકમાં બૌદ્ધ ધર્મની જાહોજલાલી, બરાબર છે, અને શિલ્પ સ્થાપત્ય છે એના ક્ષેત્રે ખૂબ મહત્ત્વની પ્રગતિ થઈ, એટલે કે શિલ્પ સ્થાપત્યની યુગ શરૂઆત હતી, બરાબર છે, એટલે યુગ શિલ્પ સ્થાપત્ય કલા તરીકે ઓળખવામાં આવે છે સમ્રાટ અશોકના સમયમાં. અને આ શિલ્પ સ્થાપત્યએ, બરાબર છે કે આ શિલ્પ સ્થાપત્યએ ગુફા ક્ષેત્ર એટલે કે ગુફાઓ, ચૈત્યો, શિલ્પો આ વગેરેની શિલ્પ કલા છે, સ્થાપત્ય કલાએ આપણને ભેટ આપી છે. હવે એમાંથી આગળ એના પછી આપણે જોઈએ કે સ્તૂપ, બરાબર છે, કે સાચીની સ્તૂપ. હવે એમાં આપણે આગળ જોવાનું છે કે સાચીની સ્તૂપ, એટલે કે સાચીની સ્તૂપ એટલે શું? કે સાચીની સ્તૂપ છે એ આપણે જોઈએ. સાચીની સ્તૂપ, બરાબર છે, શું કહે છે કે સાચીની, સાચીનો સ્તૂપ અથવા સાચીની સ્તૂપ. તો આ સ્તૂપ એટલે શું થાય કે આ મૌર્યકાલીન રચનાવાળી, બરાબર છે કે મૌર્યકાલીન રચનાવાળી આ સ્તૂપ છે એ મધ્યપ્રદેશમાં આવેલી હતી, બરાબર છે, કે સાચીનો સ્તૂપ છે એ મૌર્યકાલીન યુગમાં થઈ હતી રચનાની. કે મૌર્યકાલીન રચના થયેલી હોવાથી આ ક્યાં આવેલી છે? કે મધ્યપ્રદેશમાં આવેલી છે. આ સ્તૂપ છે, સાચીનો સ્તૂપ છે, એ અસલ ઈંટોની બનેલી જોવા મળે છે અને હાલના સ્તૂપ કરતાં, બરાબર છે, અડધી જોવા મળે છે. કે હાલની જે સ્તૂપ હતી એનાથી કદમાં અડધી હતી, કે અત્યારે મોટી સ્તૂપો જોવા મળે છે, હાલની સ્તૂપો કરતાં કદમાં અડધી હતી અને અશોકના સ્થાપત્ય કલામાં અજોડ નમૂનો હતો સાચીના સ્તૂપની, બરાબર છે. કે સાચીનો સ્તૂપ છે તો લખી શકીએ કે મૌર્યકાલીન રચનાવાળી આ સ્તૂપ, બરાબર છે, મધ્યપ્રદેશમાં આવેલી છે, પ્રદેશમાં આવેલી છે. એમ પણ પ્રશ્ન પૂછવામાં આવે કે સાચીનો સ્તૂપ છે ક્યાં આવેલો છે? તો ક્યાં આવેલો છે સાચીનો સ્તૂપ? મધ્યપ્રદેશમાં આવેલો છે, અસલ ઈંટોની બનેલી હતી. ત્યાર પછી લખી શકી કે અસલ ઈંટોની બનેલી હતી. ત્યાર પછી ત્યાં કે આજના સ્તૂપ કરતાં કદમાં અડધી હતી જોવા મળતી હતી, આજના સ્તૂપો કરતાં કદમાં નાની જોવા મળતી હતી. અને અશોકના, બરાબર છે કે અશોકના શાસનમાં
बराबर छे के अशोकना समय में साचीनी स्तूप छे ए स्थापत्य कलानो खूब अजोड नमूनो छे ए गणातो हतो। आ साचीनो स्तूप। हवे तमने हवे तमने एम पण प्रश्न पूछवामां आवे के स्तूप विशेनी टूंकमां माहिती आपो। बराबर छे, स्तूप विशेनी टूंकमां माहिती आपो। तो एनी अंदर आपणे लखी शकी के हर्मिका, हर्मिका आ स्तूपनी अंदर हर्मिका आवे के स्तूपनी एटले हर्मिका एटले शुं तात के आप मैं तमने कीधु ने कि अर्ध गोळाकार रूपे आ रीते बनावामां आवे स्तूप। बराबर छे, एटले के हर्मिका एटले के शुं तात के हर्मिका एटले तात के हर्मिका एटले के स्तूपना अंडाकार आकारे जे आ स्तूप छे एनो अंडाकार आकार छे एमां चारे बाजूने फरती वाळ अथवा रीलिंग। बराबर छे, के हर्मिका एटले शुं कहेवाय तात के स्तूपनो अंडाकार भाग छे एने चारे बाजू आवेली आवी जे वाळ छे अथवा रीलिंग छे ने एने हर्मिका कहेवाय। आ हर्मिका समग्र स्तूपने आवरी लीए छे। आ हर्मिका छे ए समग्र स्तूप छे एने आवरी लीए छे। बीजू आनी अंदर शुं आवे तात के मेघी। आ मेघी एटले शुं तात के आ स्तूप छे एनी ऊपर अंडाकार भाग, स्तूप छे एनी ઉપરનો જે અંડાકારનો આ ચારે બાજુનો ભાગ છે ગોળ ગોળ। બરાબર છે કે ઉપરનો ચારે બાજુનો અંડાકારનો ગોળ રસ્તો છે એને મેઘી કહેવાય। સ્તૂપની માહિતી કીએ તો લખી શકાય કે હર્મિકા, પછી મેઘી, પછી પ્રદક્ષિણા પથ અને ચોથું છે તોરણ। तो शू कहे कि हर्मिका एटले कीधु के स्तूप छे एनी चारे बाजू जे आ रीलिंग आकारनी वाळ एने हर्मिका कहेवाय। मेघी एटले के स्तूपनी ऊपर ऊंचाई जे गोळाकार छे, बराबर छे, गोळाकार रस्ताने मेघी कहेवाय। प्रदक्षिणा पथ एटले के स्तूप छे अथवा स्तूपमां पूजा स्थान हो, ज्यां स्तूपनी अंदर पूजा स्थान थातुं होय आ पूजा स्थान अथवा जे आ स्तूप छे एने फरते गोळाकार, बराबर छे, फरते गोळाकार रस्तो एने प्रदक्षिणा पथ कहेवाय। अने तोरण એટલે કે બે પથ્થરો અથવા બે સ્તંભો વચ્ચે, બરાબર છે, કે આ બે સ્તંભો વચ્ચે પથ્થરોથી આડા પથ્થરોની જે કોતવણી કરવામાં આવે એને તોરણ તરીકે ઓળખવામાં આવે છે। તો આ સ્તૂપ વિશેની ટૂંકમાં માહિતી કીએ તો આપણે લખી શકીએ, પ્રશ્ન પૂછાય કે સ્તૂપ વિશેની માહિતી આપો તો હર્મિકા, મેઘી, પ્રદક્ષિણા પથ અને તોરણ। તો આ હતો સ્તૂપ, સાચીનો સ્તૂપ છે એ જોવા મળ્યું। ત્યાર પછી આપણે હવે જોઈએ સ્તંભ। સ્તૂપ જોયું પછી હવે ત્યાર પછી આપણે જોઈએ સ્તંભ લેખો। સ્તંભ લેખો, બરાબર છે, સ્તંભ લેખો કે આ સ્તંભ લેખો છે એ શું છે, બરાબર છે, શું, ત્યાર પછી આપણે જોઈ સ્તંભ લેખો। એટલે કે અશોકના સમયમાં, બરાબર છે, કે અશોક છે એના સમયમાં સ્તંભલેખો છે એ પ્રાચીન સ્થાપત્ય કલાનો અજોડ નમૂનો ગણાય છે। આ સ્તંભલેખો છે એક જ પથ્થરમાંથી કોતરવામાં આવતા હતા, બરાબર છે, એક જ પથ્થરમાંથી કોતરવામાં આવતા હતા સ્તંભલેખો। અને અશોક છે એના ધર્માજ્ઞાઓ દ્વારા, અશોકના ધર્મયજ્ઞો દ્વારા આ સ્તંભો છે એ બનાવવામાં આવતા હતા। અને આ સ્તંભલેખો છે, બરાબર છે, એક જ પથ્થર ઉપર કોતરીને, ઘસીને અને ચળકાટ આપવામાં આવતા હતા સ્તંભલેખો। અને આવા સ્તંભલેખો છે એ અંબાલા, અલ્હાબાદ, મેરઠ, પાટણ, બિહાર, બરાબર છે, અને બોધિગયા પાસે, બોધિવૃક્ષ પાસે આવા સ્તંભો છે ઊભા કરવામાં આવેલા હતા। અને આ સ્તંભો છે એ બાહ્ય લિપિમાં કોતરાયેલા હતા। તો સ્તંભલેખો વિશે માહિતી પૂછાય તો આપણે સ્તંભ વિશે, તો આ એક જ શિલામાંથી બનાવેલો હતો, આપણે લખી સ્તંભલેખો, લેખો એક જ શિલામાંથી કોતરવામાં આવતા હતા, એક જ શિલા એટલે પથ્થર, શિલામાંથી કોતરવામાં આવતા હતા, બરાબર છે, એક જ શિલામાંથી કોતરવામાં આવતા હતા। પછી અશોકના, સમ્રાટ અશોકના, અશોકના ધર્મજ્ઞાઓ નાઓ દ્વારા
આ સ્તંભ લેખો બનાવવામાં આવતા? આ સ્તંભ લેખો બનાવવામાં આવતા? આ એક જ પથ્થરને ઘસીને ચળકાટ આપવામાં આવતા હતા? સ્તંભ લેખો લેખો એક જ પથ્થરમાંથી કોતરીને ઘસઘસીને ચળકાટ કરવામાં આવતા હતા. પછી આવા સ્તંભો છે એ ક્યાં જોવા મળે છે? ત્યાં કે આવા સ્તંભો અંબાલા, અહલાબાદ, અહલાબાદ પછી પટણા, મુંબઈ, બિહાર, બોધિગયા વગેરે સ્થળોએ આવા સ્તંભો છે એ ઊભા કરવામાં આવતા હતા. અને આ સ્તંભ છે એ બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા હતા. આ સ્તંભો બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા હતા, કોતરાયેલા છે. બરોબર છે કે આ સ્તંભો વિશેની માહિતી. સ્તંભ વિશેની માહિતી કે પહેલાં આપણે સાચીનો સ્તૂપ જોયો, ત્યારબાદ સ્તંભ લેખો. મૌર્યકાલીન કલામાં સાચીનો સ્તૂપ, પછી સ્તંભ લેખો. તો સ્તંભ લેખો છે એક જ શિલામાંથી કોતરવામાં આવતા, એક જ પથ્થરમાંથી. અને આ સમ્રાટ અશોકના ધર્મજ્ઞાઓ દ્વારા સ્તંભ લેખો છે બનાવવામાં આવતા હતા. સ્તંભ લેખો છે આ સ્તંભ લેખો છે એક જ પથ્થરને કોતરીને એની અંદર ઘસી ઘસીને અને ચળકાટ કરવામાં આવતા હતા, તૈયાર કરવામાં આવતા. અને આવો સ્તંભો છે ક્યાં જોવા મળતા? અંબાલા, અહલાબાદ, પટણા, મુંબઈ, બિહાર, બોધિગયા પાસે, બોધિવૃક્ષ પાસે આવા સ્તંભલેખો છે એ ઊભા કરવામાં આવતા હતા. અને આ સ્તંભોલેખો છે બરાબર છે એ બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા જોવા મળતા હતા. હવે ત્યાર પછી આપણે જોઈએ સારનાથનો સ્તંભ. સારનાથનો સ્તંભ સારનાથનો સ્તંભ કે સારનાથ છે બરાબર છે. સારનાથનો સ્તંભની અંદર શું આવે? કારણ કે અશોકના શાસનમાં બરાબર છે કે અશોકના સમયમાં સારનાથનો સ્તંભ છે એ શિલ્પકલા ક્ષેત્રે અજોડ નમૂનો ધરાવતો હતો. અને આ સારનાથના સ્તંભ છે એના ઉપર બરાબર છે કે ઉપરના ભાગમાં પાંચ પાસે અડકીને ચાર સિંહોની આકૃતિ જોવા મળતી હતી. સારનાથનો સ્તંભ જો શું કીધું કે સારનાથનો સ્તંભ છે એ ભારતીય શિલ્પકલાનો અજોડ નમૂનો હતો. અને આ સ્તંભ છે એની ઉપર ચાર સિંહોની આકૃતિ, પરસ્પર ચાર સિંહો અટકીને બરાબર છે એવી આકૃતિ જોવા મળતી હતી. અને આ સિંહો છે બરાબર છે કે આકૃતિ જોવા મળતી હતી. અને આ ભગવાન બુદ્ધનું સારનાથ છે એ ભગવાન બુદ્ધનું બરાબર છે ઉપદેશ આપવાનું સ્થળ હોવાથી સિંહની નીચે ચારે બાજુ ધર્મચક્ર છે અંકિત કરવામાં આવ્યું. અને આ ધર્મચક્ર છે એ વિજયનું પ્રતીક માનવાથી ધર્મ વિજય તરીકે ઓળખવામાં આવતા હતા. કે ચાર સિંહો હતા બરાબર છે, અને ચારે સિંહોને પાછળ આગળ પાછળ અશોક ચક્ર, એને આપણે ધર્મચક્ર છે, એ ધર્મચક્ર છે એ મૂકવામાં આવતું હતું. કે આ ધર્મચક્ર છે એ સારનાથ ભગવાનના ઉપદેશ આપવાનું સ્થળ બરાબર છે, ઉપદેશ આપવાનું સ્થળ હોવાથી આને ધર્મચક્રનો વિજય હોવાથી ધર્મ વિજય ચક્ર કહેવાતું. અને આ ઉપરાંત હાથી, ઘોડો અને બળદ જેવા પ્રાણીઓ છે એની શિલ્પ આકૃતિ હતી સારનાથ સ્તંભમાં. અને જે આ ધર્મચક્ર હતું એને આપણા પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં અંકિત કરવામાં આવ્યું અશોક ચક્ર.
અને ચાર સિંહોની આકૃતિ છે એ આપણા ભારતની રાષ્ટ્રીય મુદ્રા છે. એ રાષ્ટ્રીય મુદ્રા રાષ્ટ્રીય ચિહ્ન તરીકે, ચાર સિંહોની આકૃતિ ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન તરીકે પસંદ કરવામાં આવ્યું. બરાબર છે કે આ સારનાથનો સ્તંભ. હવે એમાં આપણે લખી શકીએ કે સારનાથનો સ્તંભ, સારનાથનો સ્તંભ શિલ્પકલાનો અજોડ નમૂનો હતો. આ શિલ્પ કલાનો અજોડ નમૂનો હતો. સારનાથના ઉપરના ભાગમાં નાથના ઉપરના સ્તંભમાં સ્તંભમાં પાસે અડકીને ચાર સિંહની આકૃતિ જોવા મળે છે. બરાબર છે, શું કહે છે? ચાર સિંહની આકૃતિ જોવા મળે છે અને આ ચાર ભગવાન બુદ્ધનું ઉપદેશ સ્થાન હોવાથી બરાબર છે કે સારનાથ ભગવાન બુદ્ધનો ઉપદેશ આપવાનું સ્થાન હોવાથી બરાબર છે સિંહની નીચેના ભાગમાં ચારે બાજુ ધર્મચક્ર રાખવામાં આવ્યું હતું. ચારે બાજુ ધર્મચક્ર રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત આપણા સારનાથમાં છે બીજા કયા પ્રાણીનો ઉલ્લેખ થયેલો છે? તો ઘોડા, હાથી અને બળદ જેવા પ્રાણીઓ છે. હાથી, ઘોડા અને બળદ જેવા પ્રાણીઓ છે એની શિલ્પકૃતિ હતી. શિલ્પ આકૃતિ જોવા મળતી. બરાબર છે, તમને એ પણ પ્રશ્ન પૂછવામાં આવે કે સારનાથના સ્તંભમાં બરાબર છે કયા પ્રાણીઓ છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? તો હાથી, ઘોડા અને બળદ બરાબર છે, અથવા ઘોડા, હાથી અને બળદ પ્રાણીઓ છે એ સારનાથના સ્તંભમાં આકૃતિ શિલ્પ આકૃતિ જોવા મળી હતી. ત્યાર પછી તદ કે આપણા પ્રજાસત્તાક ભારતમાં બરાબર છે અહીં ઉપર લખવા છે કે શું છે? તદ કે પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં સારનાથ રાષ્ટ્રધ્વજમાં આ ધર્મચક્ર રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચાર સિંહની આકૃતિ એ રાષ્ટ્રીય ચિહ્ન તરીકે રાખવામાં આવી.
આ ઉપરાંત શું કીધું કે જે ચાર સિંહોની આકૃતિ છે બરાબર છે એને રાષ્ટ્રીય ચિહ્ન તરીકે રાખવામાં આવી કે ચાર સિંહની આકૃતિ અને આ જે સારનાથનો સ્તંભ છે એ વિશ્વના દુનિયાના જે સ્થાપત્યકલા શિલ્પ સ્થાપત્યકલામાં ખૂબ અદ્વિતીય અથવા મહત્વનો નમૂનો છે એને સારનાથનો સ્તંભ છે એ ગણવામાં આવે છે તો આ હતો સારનાથનો સ્તંભ ત્યાર પછી આપણે જોઈએ શિલાલેખ અથવા શિલા બરાબર છે શિલાલેખ હવે એના પછી આપણે જોઈએ કે શિલાલેખ એટલે શું કે આજે આપણે સાંચીનો સ્તૂપ જોયો પછી સ્તંભલેખો જોયા સારનાથનો સ્તંભ જોયો અને શિલાલેખ એટલે કે આ શિલાલેખ છે એ શું છે કે સમ્રાટના અશોકમાં જે શિલાલેખ છે બરાબર છે કે શિલાલેખ છે એ પણ એક અદ્વિતીય અમૂલ્ય નમૂનો ગણવામાં આવતો હતો કે અશોકના શાસન સમયમાં જે આ શિલાલેખો છે એ પણ એક ભારતના અજોડ નમૂનો ગણવામાં આવતો હતો તો શિલાલેખની અંદર આપણે જોઈએ શિલ્પ ક્ષેત્રની બાબતમાં બરાબર છે કે શિલાલેખો છે અજોડ નમૂનો ગણવામાં આવતો હતો કે શિલાલેખો અશોકના ધર્માજ્ઞાઓ દ્વારા શિલાલેખો તૈયાર કરવામાં આવી હતી શું કે છે કે સમ્રાટ અશોકના ધર્માજ્ઞાઓ દ્વારા શિલાલેખો છે એ તૈયાર કરવામાં આવી હતી આ શિલ્પ અથવા આમાં કાષ્ટશિલ્પ અને બરાબર છે પાષણ શિલ્પ એ મહત્વની શિલાલેખો છે શિલાલેખો હતી બરાબર છે કાષ્ટ શિલાલેખોમાં હતા કે કાષ્ટશિલ્પ અને પાષણ શિલ્પ છે એ મહત્વની શિલાલેખો હતી આ ઉપરાંત કે લાકડા અને પથ્થરો છે એની વાડ બનાવી એના ઉપર શિલાલેખો કોતરવામાં આવતી હતી બરાબર છે તો લખી શકીએ કે આ ઉપરાંત લાકડાની અને પથ્થરની વાડ પર બરાબર છે મહત્વની શિલા આકૃતિઓ કોતરીને બનાવવામાં આવતી બરાબર છે કે આ ઉપરાંત લાકડાની અથવા પથ્થરની વાડ ઉપર શિલાકૃતિ કોતરીને આ શિલાલેખો છે એ બનાવવામાં આવતી હતી આવી શિલાલેખો છે એ ક્યાં જોવા મળી કે આવી શિલાલેખો ક્યાંથી પ્રાપ્ત થઈ તો કે આવી શિલાલેખો મુંબઈ દેહરાદૂન પછી ઓડિશા ચેન્નઈ બરાબર છે ચેન્નઈ વગેરે સ્થળોએથી પ્રાપ્ત થઈ હતી બરાબર છે આ ઉપરાંત કે આ ઉપરાંત ગુજરાત છે આપણે ગુજરાતમાં ગિરનાર પર્વતના રસ્તે આગળ જતા આ ઉપરાંત ગુજરાતના ગિરનાર પર્વતના રસ્તે આગળ જતા ત્યાર પછી
पालीताणामा शेत्रुंजन डेरासरो पालीताणामा जैन डेरासरो पछी त्यार पछी तत्के अमदावादमा हठीसंघना डेरासरो बराबर छे। आ आ जग्याए शिलालेखो छे ए जोवा मळी हती। तो शिलालेखोनी माहिती पूछाय तो शिलालेखोनी अंदर आपणे शुं लखी शकी के अशोकना धर्माज्ञाओ द्वारा शिलालेखो तैयार करवामां आवती हती। कैमा केनो समाज हत के काष्ट शिल्प बराबर छे। काष्ट एटले लाकडू, लाकडा उपर कोतरेली अने पाषाण एटले के पत्थर उपर एटले के काष्ट शिल्प अने पाषाण शिल्प ए महत्वनी शिलालेखो हती। आ उपरांत एमां लाकडानी अने पत्थरनी वाड उपर महत्वनी शिला आकृति छे ए तैयार करी बनावामां आवती हती। અને આવી શિલાલેખો છે એ ક્યાં જોવા મળી હતા કે મુંબઈ, દેહરાદૂન, ઓડિશા, ચેન્નઈ વગેરે સ્થળોએથી આવી શિલાલેખો છે એ પ્રાપ્ત થઈ છે। આ ઉપરાંત કે ગુજરાતમાં આપણે ગિરનારના પર્વતો તરફ જઈએ પાલા ગિરનાર પર્વતના રસ્તે જતાં આવી શિલાલેખો પ્રાપ્ત થાય, પછી પાલીતાણામાં શેત્રુંજય ડેરાસરો જૈન ડેરાસરો ઉપર આવી શિલાલેખો છે, પછી અમદાવાદમાં હઠીસંઘના ડેરા જૈન ડેરાસરો છે ત્યાં પણ આવી શિલાલેખો છે બરાબર છે। અને આ શિલાલેખો છે એની સઘળી માહિતી બરાબર છે કે ભારતના શિલ્પ સ્થાપત્યની કલામાં ખૂબ મહત્વની બાબત છે એ રહેલી છે। તો આ મૌર્યકાલીન યુગની કલાઓમાં આ બાબત છે એનો સમાવેશ થયો। કયો તાત કે સાચીનો સ્તૂપ, સ્તંભલેખ, સારનાથનો સ્તંભ, શિલાલેખ આટલી બાબત છે એ મૌર્યકાલીન કલા છે એની અંદર સમાવેશ થયો હતો। સ્તૂપ એટલે આપણે કહી દીધું કે ભગવાન બુદ્ધ છે એના દેહવસાનો છે એને એક પાત્રમાં મૂકી અને એને અડધા ગોળાકાર જે ઇમારતો બાંધવામાં આવે એને સ્તૂપો કહેવાય બરાબર છે। એના વિશે આપણે જોયું કે અશોકની પાંચ સ્તૂપો હતી, સાચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ બરાબર છે, નંદનગઢનો સ્તૂપ, ગુજરાત દેવી મોરીનો સ્તૂપ ને બેરતેજનો સ્તૂપ, આ પાંચ સ્તૂપો જોયા હતા। અને આ સ્તૂપો છે સાચીનો સ્તૂપ છે મધ્યપ્રદેશમાં આવેલો હતો, અસલ ઈંટોનો બનેલો હતો, પહેલાંના કરતાં કદમાં નાનો, અડધો જોવા મળતો હતો। આ અશોક છે સામ્રાજ્ય અશોકના શાસનમાં મહત્ત્વની શિલ્પકલાનો નમૂનો હતો। ત્યાર પછી આપણે સ્તંભલેખો જોયા કે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવતા હતા, ઘસીને ચકચકાટ કરવામાં આવતા હતા, આવા પટણા બિહાર બોધિગયા પાસે આવા સ્તંભલેખો છે ઊભા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સારનાથનો સ્તંભ એટલે કે સારનાથ છે ભગવાન શિલ્પ સ્થાપત્યમાં સારનાથનો સ્તંભ છે એક અજોડ નમૂનો ગણાય છે। એમાં ચાર સિંહની આકૃતિ જોવા મળી, ચાર સિંહની આકૃતિ નીચે ધર્મચક્ર અંકિત કરવામાં આવ્યું હતું અને આ ધર્મચક્ર છે એ ભગવાન સારનાથના ઉપદેશનું સ્થળ હોવાથી બરાબર છે કે સિંહની નીચે ચારે બાજુ ધર્મચક્ર અંકિત કર્યું હતું અને આ ધર્મચક્ર આપણે પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજ ઉપર પણ અંકિત કરવામાં આવ્યું હતું। અને ચાર સિંહોની આકૃતિ છે એ બરાબર છે કે આપણા રાષ્ટ્રીય ચિહ્ન તરીકે પણ આપણે ચિહ્ન તરીકે પણ ઉપયોગમાં લીધું છે આ સારનાથનો સ્તંભ। પછી આપણે જોયું શિલાલેખ, કે શિલાલેખ એ અશોકના ધર્માજ્ઞ દ્વારા તૈયાર કરવામાં આવી હતી, એમાં કાષ્પ શિલ્પ અને પાષાણ શિલ્પ છે મહત્ત્વની હતી। આ ઉપરાંત લાકડા અને પથ્થરમાંથી વાડ ઉપર આવી મહત્ત્વની શિલાકૃતિ કોતરવામાં આવતી હતી અને આવી શિલાલેખો મુંબઈ, દેહરાદૂન, ઓડિશા, ચેન્નઈ વગેરે સ્થળોએથી પ્રાપ્ત થઈ હતી અને આ ઉપરાંત આપણા ગુજરાતના ગિરનારના પર્વત પર રસ્તાએ જતા આવી શિલા પ્રાપ્ત થઈ અને પાલીતાણાના જૈન ડેરાસરો, અમદાવાદમાં હઠીસિંઘના જૈન ડેરાસરો વગેરે જગ્યાએથી આવી શિલાલેખો છે એ પ્રાપ્ત થઈ હતી। તો આ હતું મૌર્યકાલીન યુગની કલા। હવે પછીનો અભ્યાસ એ આપણે આગલા લેક્ચરની અંદર કરશું। અસ્તુ।